કોઈ પણ યાદચ્છિક પ્રયોગ હોય તો તેના પરિણામો ના ગણ ને નિદર્શાવકાશ કહે છે. દરેક ઘટના એ નિદર્શાવકાશ નું જ ઉપગણ હોય. તો આપણે એક નિદર્શાવકાશ યુ વિચારી. ધારો કે નિદર્શ અવકાશ યુ ને હું એન ગણમાં વિભાજિત કરી દઉં, એટલે કે E1, E2, E3, E4 up to EN, આ તમામ એન ગણ એ એન ઘટનાઓ થઈ. તો નિદર્શ અવકાશ યુ ના તમામ એન ભિન્ન ઉપગણો એ E1, E2, E3 up to EN લઈએ, તો આ તમામ એકબીજાથી ભિન્ન છે, એટલે કે એનો છેદ ગણ ખાલી ગણ છે, અને તમામ ગણનો યોગ ગણ લેતા સાર્વત્રિક ગણ યુ એટલે કે સંભાવનાની ભાષામાં નિદર્શ અવકાશ બની જાય છે. તો આ તો નિદર્શ અવકાશની ઘટનાઓનું વિભાજન એવી રીતે થયું જેમાં દરેક ઘટનાઓ પરસ્પર નિવારક અને નિશેષ હોય, કારણ કે પરસ્પર નિવારક ઘટનાઓ એટલે તમામ ઘટનાઓનો છેદ ગણ ખાલી ગણ અને તમામ ઘટનાઓનો યોગ ગણ યુ. તો આ રીતે નિદર્શ અવકાશનું વિભાજન કરી શકાય. એટલે કે મિત્રો, એવી ઘટના હોય, એવી તમામ ઘટનાઓ હોય કે જે ઘટનાઓના તમામ સભ્યોના ગણો બનાવી અને તેનો યોગ ગણ લઈએ તો એ યોગ ગણ નિદર્શ અવકાશ પોતે થઈ જાય, અને દરેક ઘટના એક બીજાથી ભિન્ન હોય જેથી છેદ ગણ ખાલી ગણ થાય. તો આ રીતે નિદર્શ અવકાશનું વિભાજન થશે. હવે આ નિદર્શ અવકાશના વિભાજન પરથી પૂર્ણ સંભાવના પ્રમેય સમજ. આ પ્રમેય સમજવા માટે મેં ત્રણ ઘટનાઓ લીધેલી છે, બરાબર ધ્યાનથી જોજો. E1, E2 અને E3 આ ત્રણ ઘટનાઓ નિદર્શ અવકાશ યુ નું વિભાજન દર્શાવે છે. હવે ધારો કે કોઈ એક ઘટના એ બને છે, ધારો કે કોઈ એક ઘટના એ બને છે, આ ઘટના એ છે, તો આ ઘટના ત્રણે ત્રણ ઘટના પર આધારિત છે. હવે આપણે આ ઘટનાની સંભાવના મેળવવી છે, તો આ ઘટનાની સંભાવના જ પૂર્ણ સંભાવના છે. આ ઘટના ત્રણે ત્રણ ઘટના સાથે સંકળાયેલી હોય તો આપણે એવું કહી શકીએ કે અહીંયા દર્શાવેલો ગણ એ ઈવન અને ઘટના એ થી બનતો ગણ છે, એટલે કે આ ઈવન છેદ એ થશે. તો આ ઘટના ઈવન છેદ એ બનશે, એવી જ રીતે આ ઘટના ઈ2 છેદ એ બનશે, અને આ ઘટના ઈ3 છેદ એ બનશે. એનો અર્થ શું થયો? જો કોઈ ઘટના એ ઉદ્ભવે નિદર્શ અવકાશના વિભાજનમાંથી તો એ ઘટના ઈવન સાથે બને અથવા ઈ2 સાથે બને અથવા ઈ3 સાથે બને, એટલે કે ઘટના એ ની પૂર્ણ સંભાવના, ઘટના એ ની પૂર્ણ સંભાવના P(E1) છેદે અથવા એટલે સરવાળો P(E2) છેદે અથવા એટલે ફરી સરવાળો P(E3) છેદે. ત્યારબાદ આપણે અગાઉ ભણી ગયા તે મુજબ સંભાવનાના ગુણાકારના નિયમ મુજબ ઘટના P(E1) છેદે બરાબર ઘટના E1 ની સંભાવના અને ઘટના A જ્યાં E1 જે ગુણાકારનો નિયમ પ્લસ P(E2) ગુણ્યા P(E1) જ્યાં E2 પ્લસ P(E3) ગુણ્યા P(E1). તો આ સૂત્રને આપણે કોઈ પણ ઘટના એ ઉદ્ભવે તેના માટેનું પૂર્ણ સંભાવના પ્રમેય કહીશું. એનો અર્થ એવો થાય કે ઘટના એ જુદી જુદી ત્રણ પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ પર આધારિત હોય તો આ સૂત્ર દ્વારા ઘટના એની સંભાવના મળી શકે. જો માત્ર બે જ ઘટનાઓ E1 અને E2 દ્વારા નિદર્શ અવકાશનું વિભાજન થાય તો ઘટના E3 ની જરૂર રહેતી નથી, અને માટે સૂત્ર P(A) બરાબર P(E1) ગુણ્યા P(E1) જ્યાં E1 પ્લસ P(E2) ગુણ્યા P(E1) જ્યાં E2 દ્વારા સૂત્ર મેળવી શકે. તો આ રીતે નિદર્શ અવકાશનું વિભાજન ઘણા બધા સમૂહોમાં કે ઘણા બધા ગણમાં કરવામાં આવે તો આ સૂત્ર દ્વારા આ નિદર્શ અવકાશના વિભાજનની પૂર્ણ સંભાવના નક્કી કરી શકાય. આનાથી ઉલટું વિચારી, ધારો કે ઘટના એની સંભાવના આપણે જાણીએ છીએ, હવે આપણે કોઈ નિદર્શ અવકાશના સભ્ય E1, E2 કે E3 ની સંભાવના શોધવી, તો એના માટે આપણી પાસે બેઝ નું પ્રમેય છે, તે આપણે જોઈએ. તો બેઝ નું પ્રમેય, જો E1, E2, E3 પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ હોય તેમજ કોઈ ઘટના A સબસેટ U હોય જેની સંભાવના આપેલ હોય, તો આ નિવારક નિશેષ ઘટનાઓ પૈકી કોઈ પણ ઘટના E1, E2, E3 જેને વ્યાપક સ્વરૂપે આપણે EI વડે દર્શાવશું, તો P(EI) જ્યાં A બરાબર સૂત્ર મુજબ P(EI) છેદ A છેદમાં P(A) બરાબર P(EI) ગુણ્યા P(A) જ્યાં EI છેદમાં P(A) વડે દર્શાવો.
આને સમજવા માટે આ ઉદાહરણ આપણે લઈએ ઈ1 ઈ2 ઈ3 અને આ ઘટના એ છે. હવે આપણે ધારો કે ઈ1 જ્યાં એ જોઈએ છે, મતલબ કે ઈ1 ની સંભાવના જોઈએ છે જ્યાં એ શરત છે, તો આ ભાગ એ બંનેમાં સામાન્ય છે જેને આપણે ઈ1 છેદ એ કહેશું, અને પી ઓફ ઈ1 છેદ એ અને છેદમાં પી ઓફ એ આખી ઘટના. તો આ ઘટના અથવા તો આ આખે આખું ગણ એ ઘટના એ દર્શાવે છે, આ ગણ એ ઈ1 અને એ ના સામાન્ય સભ્યો દર્શાવે. તો ઈ1 જ્યાં એ ની સંભાવના બરાબર ઈ1 છેદ એ અને ઘટના એ ની સંભાવના, આ સૂત્ર દ્વારા નક્કી કરી શકાય. પી ઓફ ઈ1 છેદ એ છેદમાં પી ઓફ એ, અને ફરી પાછો ત્યાં ગુણાકારનો નિયમ લગાડીએ તો પી ઓફ ઈ1 ગુણ્યા પી ઓફ એ જ્યાં ઈ1 અને છેદમાં પી ઓફ એ. ઘટના એની સંભાવના ફરી પાછી પૂર્ણ સંભાવના પ્રમેય દ્વારા મળશે. એટલે કે ઘટના એની સંભાવના મેળવવા માટે આપણે ફરી પાછું પૂર્ણ સંભાવના પ્રમેય લાગુ પાડવું પડશે. તો આ રીતે બેઝ નું પ્રમેય વ્યાખ્યાયિત કરી શકાય. હવે આપણે સ્વાધ્યાયના દાખલા જોઈએ, જેમાં પહેલો પ્રશ્ન છે આ ખાસ નોંધી લેજો. પહેલો દાખલો, એક પાત્રમાં 5 લાલ 5 કાળા દડા છે. એક પાત્રમાં કુલ 5 લાલ અને 5 કાળા એટલે કે 10 દડા છે. એક દડો પસંદ કરી તેનો રંગ નોંધવામાં આવે છે, એટલે કે પાત્રમાંથી એક દડો પસંદ કરો તેનો રંગ નોંધો. ઈ દડો અને એ જ રંગના બીજા બે દડા પાત્રમાં પાછા મૂકવામાં આવે. ફરી પાછો પાત્રમાંથી એક દડો યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે. આપણો પ્રશ્ન છે કે આ બીજી વખતની પસંદગીમાં જે દડો પસંદ થયો હોય એ દડો લાલ રંગનો હોય એની સંભાવના કેટલી? તો આ પ્રશ્નને આપણે સમજીએ. તો લાલ દડાઓ 5 અને કાળા દડાઓ 5 એ આપણો નિદર્શ અવકાશ છે. હવે સૌથી પહેલા નિદર્શ અવકાશમાંથી એક દડાની પસંદગી કરશું, તો આપણી પાસે બે શક્યતાઓ છે. આ પસંદ થયેલો દડો લાલ હશે, પસંદ થયેલો દડો કાળો હશે, જેને આપણે ઘટનાઓ ઈ1 અને ઈ2 દ્વારા દર્શાવીએ. તો બે ઘટનાઓ ઈ1 અને ઈ2. તો પ્રથમ પસંદ થયેલ દડો એ લાલ હોય, અથવા આપણે એવું વિચારી શકીએ કે પ્રથમ પસંદ થયેલ દડો એ કાળા રંગનો હોય, તો આને નિદર્શાવકાશનું વિભાજન કહેશું. જુઓ આ વિભાજન એ સૌથી અગત્યનું છે. સૌપ્રથમ આપણે આવું નક્કી કરીએ, પાત્રમાંથી પ્રથમ દડો પસંદ કરીએ ત્યારે એ દડો લાલ રંગનો પણ હોઈ શકે, કાળા રંગનો પણ હોઈ શકે. તો લાલ રંગના કુલ 5 દડા છે, કાળા રંગના પણ 5 દડા છે, એટલે કે આપણે એવું કહી શકીએ કે ઘટના ઈ1 ની સંભાવના એ 5 ના છેદમાં કુલ દડા 10 એટલે કે 1/2, અને ઘટના ઈ2 ની સંભાવના પણ 1/2 થશે. હવે આપણે શું કરીએ છીએ, જે દડો જે રંગનો પસંદ થાય એવા બીજા બે ભિન્ન દડા ફરી પાછા પાત્રમાં મૂકવામાં આવે, મતલબ કે પાત્રમાં દડાની સંખ્યા વધી જશે. એનો અર્થ એવો થયો કે હવે પાત્રમાં જે રંગના દડા પસંદ થશે એ રંગના બીજા બે દડા ઉમેરતા પાત્રમાં કુલ 12 દડા થશે. આ પસંદગી નો દડો અને તે જ રંગના બે દડા પાત્રમાં ઉમેરી. હવે આપણે ઘટના એ બનાવી, તો ઘટના એ બીજી વખત પસંદ થયેલ દડો લાલ રંગનો હોય. એટલે કે હવે ફરી પાછું પાત્રમાંથી દડાની પસંદગી કરતા તે લાલ રંગનો મળે, તો આપણે એમ કહેશું ઘટના એ જ્યાં ઈ1. આનો અર્થ આપણે શું કરશું કે ઘટના એ બને એટલે કે બીજી વાર પસંદ થયેલ દડો લાલ હોય, પણ ક્યારે? જ્યારે પ્રથમ પસંદ થયેલ દડો લાલ રંગનો હોય. એનો અર્થ શું થયો કે પહેલી વાર લાલ દડો પસંદ કરીએ તો એ પાત્રમાં ટોટલ લાલ દડાની સંખ્યા 5 વત્તા 2 એટલે કે 7 થઈ જશે. એટલે આપણે આમ લખવું પડશે 5 વત્તા 2 c1 અને છેદમાં 12 c1.
એટલે કે 7 ના છેદ માં 12 અને એવી જ રીતે પ્રોબેબિલિટી ઓફ a ગિયા e2 આનો અર્થ થાશે કે ભાઈ બીજી વખત પસંદ થયેલ દડો લાલ હોય પણ ત્યારે જ્યારે પ્રથમ વખત પસંદ થયેલ દડો કાળો એનો અર્થ શું થયો કે હવે પાત્રમાં 5 ને 2 7 કાળા દડા છે યાદ રાખો જે રંગનો દડો પસંદ થાય ઈ જ રંગના દડા આપણે ઉમેરવાના મતલબ કે આ ઘટના જ્યારે બને ત્યારે કાળા રંગનો દડો પ્રથમ વખત પસંદ થયો છે તો આપણે કાળા રંગના બે દડા ફરી પાછા પાત્રમાં ઉમેરતા પાત્રમાં 5 લાલ અને 7 કાળા રંગના થશે ઘટના એ હવે પૂર્ણ સંભાવના પ્રમેય જે અહીંયા છે એના પરથી મળશે તો માટે p ઓફ a બરાબર સૂત્ર લખીએ તો p ઓફ ઇવન ગુણ્યા p ઓફ a જ્યાં ઇવન પ્લસ પી ઓફ ઈ ટુ ગુણ્યા પી ઓફ એ જ્યાં ઈ ટુ આ સૂત્ર દ્વારા હવે આપણને આ ઘટનાની પૂર્ણ સંભાવના મળી જશે જેથી આપણે પૂર્ણ સંભાવના પ્રમેય દ્વારા પ્રશ્નનો ઉત્તર નક્કી કરીએ તો કિંમતો મૂકીએ પી ઓફ ઈ વન એ 1/2 છે અને એ જ્યાં ઈ વન એ 7/12 છે પ્લસ 1/2 5/12 તમામ કિંમતો મૂકી દઈએ આ થઈ જશે 7 ના છેદ માં 24 પ્લસ આ થઈ જશે 5 ના છેદ માં 24 એટલે કે 12 ના છેદ માં 24 અને એટલે કે 1/2 તો 1/2 એ ઘટના એની સંભાવના દર્શાવે છે જેવું દર્શાવે છે કે બીજી વખત પસંદ થયેલ દડો એ લાલ રંગનો હોય તો મિત્રો આ રીતે પૂર્ણ સંભાવના પ્રમેયનો ઉપયોગ કરી શકાય હવે સૌથી મહત્વની વાત એ છે જો આ પ્રશ્નમાં એમ પૂછવામાં આવેલું કે આપેલ છે કે બીજી વખત પસંદ થયેલ દડો લાલ હોય અને પ્રશ્ન એમ હોય કે તો પ્રથમ વખત અથવા તો પ્રથમ પસંદગી લાલ દડાની થાય એની સંભાવના શોધો તો વિચારો અહીંયા બેઝનું પ્રમેય લાગશે આ ઘટના આપેલી થઈ જશે અને તમારે હવે એવું શોધવાનું છે કે ઇવન જ્યાં એ શું થાય તો ત્યાં બેઝનું પ્રમેય લાગુ પડે છે તો આ રીતે તમે આગળના દાખલા ગણવાનો પ્રયત્ન કરજો બાકી આગળના પ્રશ્નો આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં